અને કોલમની ઊંચાઈ અને પહોળાઈ બની શકે છે કે ટેબલના કોલમ્સમાં જે ટેક્સ્ટ તમે એન્ટર કરવા ઈચ્છો છો તેની લંબાઈ બરાબર ન હોય અમુક કોલમ્સમાં ટેક્સ્ટની લંબાઈ વધુ હોઈ શકે છે તો અમુકમાં ઓછી તમને તમારા ક્લાસના હાજરી રજિસ્ટરમાં ઘણા બધા કોલમ્સ જોવા મળશે આ કોલમ્સનો ઉપયોગ અનેક જાણકારીઓને એન્ટર કરવામાં થાય છે જેમ કે રોલ નંબર વિદ્યાર્થીઓના નામ અને જન્મતિથી વિદ્યાર્થીઓના નામની કોલમ્સની નીચે તે વિદ્યાર્થીઓનું આખું નામ ઉમેરવામાં આવે છે મતલબ શબ્દો વધુ હોય છે તેનો અર્થ થાય છે કે તે કોલમની પહોળાઈ અન્ય કોલમની સરખામણીએ વધુ હોવી જોઈએ એટલે તમારે સ્પ્રેડશીટમાં આ કોલમની પહોળાઈ વધારવી પડશે જો તમે કોલમની પહોળાઈ અથવા રોની ઊંચાઈને વધારવા ઈચ્છો છો તો પહેલા તેને સિલેક્ટ કરો પછી હોમ ટેબ પર ક્લિક કરો તમને ફોર્મેટ કમાન્ડ બટનમાં બે કમાન્ડ જોવા મળશે એ છે રો હાઈટ અને કોલમ વિડ્થ જો તમે રોની ઊંચાઈ વધારવા ઈચ્છો છો તો રો હાઈટ ઓપ્શનમાં તમારી પસંદ પ્રમાણે નંબર ઉમેરો અને જો તમે કોલમની પહોળાઈ વધારવા ઈચ્છો છો તો કોલમ વિડ્થ ઓપ્શનમાં તમારી પસંદ પ્રમાણે નંબર ઉમેરો હવે સિલેક્ટ કરેલા રોની ઊંચાઈ અને કોલમની પહોળાઈ વધેલી જોવા મળશે